नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા વિધાનસભા સીટ પર હજારોની જનમેદની સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ફોર્મ ભર્યું. આવનારી 2022ની ચૂંટણીમાં 177 વાંસદા વિધાનસભા સીટ મત વિસ્તારમાં હજારોની જનમેદની સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલે તારીખ 11 નવેમ્બર 2022 રોજ વાંસદા તાલુકા સેવા સદને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વાંસદા ખાતે આવેલ કુકડા સમાજ ભવનથી આશરે 10-15 હજારથી વધુ લોકોની જનમેદની સાથે રેલી કાઢી હતી અને જેની શરૂઆત કુકડા સમાજ ભવન પાસે સ્થાપિત કરાયેલ બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ વાંસદા રેલીની શરૂઆત કરાઈ અને વાંસદા બજારમાં આવેલ હનુમાનજી મંદિરમાં મહાબલી હનુમાનજીના દર્શન કરી રેલી તાલુકા સેવા સદન પહોંચી હતી અને આ રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિની ઝલકો પણ જોવા મળી હતી. નવસારી મધ્ય વિભાગ કોળી સમાજ વિકાસ કેળવણી ટ્રસ્ટ દ્વારા ગરબા સન્માન સમારોહ યોજાયો. નવસારી તાલુકા અબ્રામા મુકામે રવિવાર તારીખ 6-11-2022 રોજ ઉપસ્થિત ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર છીબાભાઈ પટેલ તેમજ મોરી વડપણ હેઠળ ગરબા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે ટ્રસ્ટના મહાદાતા મગનભાઈ બહેચરભાઈ પટેલ પનાર તથા અમૃતભાઈ મોરારજી પટેલ અબ્રામાના સામાજિક કાર્યકર અને મહાદાતા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. ગરબા સમારોહમાં બાલિકા વિભાગમાં 4, મહિલા વિભાગમાં 21 અને યુવતી વિભાગમાં 6, કુલ 31 કૃતિઓએ ભાગ લીધો હતો. સાથે જ ટ્રસ્ટના સાંસ્કૃતિક સમારોહના આ પ્રેરક અવસરે કાર્યક્ષેત્રના કુલ 22 ગામોમાં માધ્યમિક વિભાગની શ્રેણી 9, 10, 11 અને 12ની વાર્ષિક પરીક્ષામાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સમાજના પૂજ્ય શશીબેન ભગુભાઈ પટેલ સ્મૃતિ તથા પૂજ્ય બિપિનભાઈ ભગુભાઈ પટેલ ડાંબેર ગામ તરફથી પ્રખર તેજસ્વી તારલાઓને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યા હતા. જોબ પ્લેસમેન્ટ પ્રોસેસ 2022માં કૃષિ યુનિવર્સિટીની ઐતિહાસિક છલાંગ. વૈશ્વિકરણના સ્પર્ધાત્મક યુગમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓનું જોબ પ્લેસમેન્ટ એક મહત્વનું અને સંવેદનશીલ પરિબળ ગણાય છે. એટલે જ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોઈપણ સંસ્થામાં પ્રવેશ મેળવતા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ સંસ્થાના પ્લેસમેન્ટ સેલ, પ્લેસમેન્ટ હેન્ડની લાયકાત અને અનુભવ તેમજ પ્લેસમેન્ટ રેકોર્ડ જેવી બાબતો પણ 4 ટકોરા મારીને ચકાસીને જ પ્રવેશ મેળવતા થયા છે. ત્યારે દેશની અગ્રીમ પંક્તિની નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZP પટેલના સબળ નેતૃત્વ અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડોક્ટર રાજેન્દ્ર એમ નાયકના માર્ગદર્શન હેઠળ સમગ્ર યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટ્રેનર ડોક્ટર મેહુલજી ઠક્કરના સનિષ્ઠ પ્રયાસોથી હાલમાં આજે સંપન્ન થયે જોબ પ્લેસમેન્ટ પ્રોસેસ 2022ને શાનદાર સફળતા મળી છે. સાથે જ યુનિવર્સિટી પર મૂકેલ વિશ્વાસને ફળીભૂત કરવામાં સફળ થયાનો એમને આનંદ અને ગર્વ પણ છે એવું કહેતા કુલપતિએ સૌને અભિનંદન આપવાની સાથે પ્લેસમેન્ટ પ્રોસેસ 2023 માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વાંસદા ગાંધી મેદાન નજીક લાલ બંગલાની સામે અંદાજિત 1 કરોડ રૂપિયાથી વધુની જેગવાર કાર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ થોરાટે કોઈ કામે બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન અચાનક ગાડીના સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઇક નંબર GJ21BS7570 અને બાઇક નંબર GJ21AS2081 ઉભેલીને અડફેટે લઈને સામે આવેલ સલૂનની દુકાનમાં ઘૂસી જતા દુકાનનો કાચ સહિત શટરને ભારે નુકસાન થયું હતું. આ વાતની ખબર પડતા લોકો ટોળાઓ મોંઘી કારને જોવા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક વધતા પોલીસે ઘટનાસ્થળે આવી ક્રેન બોલાવી ઘટનાસ્થળેથી ગાડીને દૂર કરીને લોકોને હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાંથી કોઈ જાનહાની થઈ નથી અને આ લખાય ત્યાં સુધી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન 2022. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી અવસર રથ નવસારીના 174 જલાલપુર, 175 નવસારી, 176 ગણદેવી અને 177 વાંસદા મતદાન મથકો પર ફરી મતદારોને જાગૃત કરી રહ્યા છે. જિલ્લાના તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામાં નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત થાય અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે મિશન 2022 હાથ ધરવામાં આવ્યું છે. હું વોટ કરીશ એવા અવસર રથ પર સિગ્નેચર કરી મતદારો મોટી સંખ્યામાં લોકશાહીના મહાપર્વમાં જોડાઈ રહ્યા છે. ચીખલીમાં દક્ષિણ ગુજરાત ગણદેવી ચીખલી ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશનની યોજાયેલ બેઠકમાં રિટર્ન ખાલી જતી ટ્રકમાં ખનીજ ભરવાના મુદ્દે વિરોધ કરી મક્કમપણે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો. આગામી દિવસોમાં ટ્રક એસોસિએશન દ્વારા ટ્રકોના પૈંડા થંભાવી હડતાલનું શસ્ત્ર ઉગાવવામાં આવે તો નવાય નહીં. ગત વર્ષ રિટર્ન ખાલી ટ્રક ભરવાના મામલે સર્જાતા તત્કાલીન પ્રાંત અધિકારીની મધ્યસ્થી બાદ સુખદ અંત આવ્યો હતો, પરંતુ હાલ ફરી આ રિટર્ન ગાડીઓ કેટલાક દ્વારા ભરવાનું શરૂ કરાતા વિવાદ સર્જવા પામ્યો છે. ચીખલીના નોગામા ખાતેથી કારમાં વહન થતો 2.59 લાખ દારૂ પકડાયો. નવસારી જિલ્લા LCBના PSI સૂર્યવંશી અને તેમની ટીમ 10 નવેમ્બરની રાત્રે જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આ ટીમના નિલેશભાઈ અને અનિલભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે એક ઇનોવા કારમાં દારૂનો જથ્થો દમણ તરફથી નોગામાં થઈ બારડોલી તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે LCBના PSI સૂર્યવંશી અને તેમની ટીમે ચીખલી તાલુકાના નોગામા ગામની સીમમાં આવેલ કંકુબા પેટ્રોલ પંપ નજીક નાકાબંધી કરીને જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, વિસ્કી, વોડકા અને બ્રાન્ડીની કુલ 324 નંગ બાટલીઓ મળી આવી હતી. સાથે જ કુલ રૂપિયા 12,64,200 કિંમતનો મુદ્દામાલ કબજે કરી ઇનોવા કારના ચાલક પારડી તાલુકાના સોલધરાના 35 વર્ષીય વિકી ભરતભાઈ પટેલની અટકાયત કરી હતી અને સાથે જ બધા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી ચીખલી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. નોકરીની અદાવતમાં કબીલપુરમાં એક ઇસમને ગામની જ એક મહિલા સહિત 4 જણાએ માર મારતા ફરિયાદ. નવસારીના કબીલપુર સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા નરેશભાઈ જોગીને અગાઉ કબીલપુરના જ જામપીર મહોલ્લામાં રહેતા રાજુ જગુભાઈ જોગીએ શીતાંજલિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં નોકરી અપાવી હતી અને બાદમાં નરેશભાઈએ પોતાને બાજુએ હડસેલી દીધેલ હોવાનો વહેમ રાજુ જોગીના મનમાં ઘર કરી જતા તેણે આ બાબતની અદાવતમાં ગત 8 નવેમ્બરે લાલા કિશોરભાઈ, સની બિપિન જોગી અને દક્ષા બિપિન જોગી સાથે ભેગા જામી જામપીર મહોલ્લામાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિર નજીક જાહેર રસ્તા પર નરેશભાઈ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી ઝીકા મુક્કીનો માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને પગલે ભોગ બનેલ નરેશભાઈ જોગીના પત્ની શીલાબેને તેમના પતિ નરેશભાઈ પર હુમલો કરનારા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના મનેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. જલાલપુર તાલુકાના મોગાર ગામે વકાસરિયા ફળિયામાં રહેતા રવજીભાઈ છગનભાઈ હળપતિની બહેનના છોકરા સાથે એ જ ફળિયામાં રહેતા સુભાષ રાજુ હળપતિની પત્નીને આડા સંબંધો હોવાનો વહેમ શંકા સુભાષ હળપતિને હોવાથી આ બાબતે રવજીભાઈ તેને સમજાવવા જતા ઉશ્કેરાયેલ સુભાષે લાકડાના ફટકા વડે રવજીભાઈને માથામાં તથા ડાબા હાથે ખભાના નીચેના ભાગે માર મારી ફ્રેક્ચર કરી નાખતા રવજીભાઈએ આ અંગે વિજલપુર પોલીસ મથકમાં સુભાષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધ આગળની કાર્યવાહી કરવા સાથે વિજલપુર પોલીસના એએસઆઈ રાકેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 34.5 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18.9 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 84%, જ્યારે સાંજે 31% રહ્યું હતું. હવાની ગતિ 6.5 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. કોરોનાની વાત કરીએ તો આજ રોજ નવસારી જિલ્લામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે એક વ્યક્તિએ કોરોનાને માત આપીને તેઓ ઘરે પરત ફર્યા છે અને હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 4 સુધી પહોંચી છે. ત્યારે હાલ 1-2 દિવસ પહેલા કોરોનાના કેસો એક પણ નોંધાતા નહોતા, જ્યારે આજ રોજ નવસારી જિલ્લામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ઘરમાં રહો અને સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.